नमस्कार मित्रों, एमएस वर्ड में इन्वेलप्स के रीते बनावू एनी समझ आप तो वीडियो जुए। मित्रों, इन्वेलप्स नो अर्थ तो हो परबड़ियु अथवा कवर। तो सौ प्रथम आपने माइक्रोसॉफ्ट वर्ड खोलीशु। मित्रों, हवे माइक्रोसॉफ्ट वर्ड खोलव हो फाइल तो शॉर्टकट एना रस्तो छे, राइट क्लिक करीशु, न्यू पर जईशु अने अहीं आगळ माइक्रोसॉफ्ट वर्ड डॉक्यूमेंट खोलीशु। हवे एना उपर अहीं डबल क्लिक करीशु। मित्रों, सौ प्रथम आपने અહીંયા ટૂલ્સ નામનું જે મેનુ છે એના ઉપર ક્લિક કરશું। અહીંયા લખેલું છે લેટર્સ એન્ડ મેઇલિંગ્સ, અહીંયા આગળ એના ઉપર ક્લિક કરતાં અહીંયા આગળ નવું એક બોક્સ ખુલે છે જેની અંદર મેલ મર્જ લખેલું છે, એના ઉપર ક્લિક કરીશું। હવે મિત્રો, આપણે ઇન્વેલપ્સ બનાવવા માટે કુલ છ સ્ટેપની અંદર આ પ્રક્રિયા થતી હોય છે। અહીંયા આગળ જો આગળના મેલ મર્જના આગળના વિડિયાની અંદર આપણે લેટર કેવી રીતે લખવો એ જોઈ ગયા છીએ। હવે અહીંયા આગળ સિલેક્ટ કરીશું इन्वेलप्स। मित्रों, हजू आना लेबल बनावा तो लेबल पर सिलेक्ट करवानो, पण अहीं आगळ आपणे इन्वेलप्स बनावाना छे एटले परबड़िया, तो एना उपर क्लिक करीशु। हवे अहीं आगळ आगळना नवा स्टेपनी अंदर जईशु, नेक्स्ट स्टार्टिंग डॉक्यूमेंट। मित्रों, अहीं आगळ चेन्ज डॉक्यूमेंट लेआउट एना उपर क्लिक हशे ज, एना पछी नेक्स्ट स्टेपमां जईशु। स्टेपमां जता अहीं आगळ कया प्रकारनी साइज बनावी छे ए प्रमाणे आपणे सिलेक्ट करीशु। अहींथी तमे फॉन्ट बदलवा होय तो फॉन्ट पण બદલી શકો છો। હવે અહીંયા ઓકે કરી દઉં છું। મિત્રો, અહીંયા આગળ કયા એડ્રેસ ઉપર ટપાલને પાછી મેળવી છે તો એનો અહીંયા આગળ નીચેના ભાગની અંદર એડ્રેસ લખી દઈશું, જો અથવા મોકલનાર કોણ છે। મિત્રો, અહીંયા આગળ જે એડ્રેસ ઉપર આપણે પાછી મેળવવા માંગતા હોઈએ ટપાલ, એનો અહીંયા એડ્રેસ લખી દઉં એટલે રવાના કરનારનું મોકલનારનું સરનામું અહીં લખીશું આપણે। મિત્રો, અહીંયા આગળ જે મોકલનાર હોય એનું સરનામું લખી દઈશું। હવે આપણી પાસે કોને ટપાલ મોકલવી છે અને એના પરબડિયા ટપાલ કોને મોકલવાની છે, એના માટેના પરબડિયા તૈયાર કરવા માટે, ઇન્વેલપ્સ તૈયાર કરવા માટે અહીંયા આગળ આપણી પાસે લિસ્ટ નથી તો ટાઈપ એ ન્યૂ લિસ્ટ એના ઉપર જઈશું અને અહીંયા આગળ ક્રિએટ કરીશું। મિત્રો, અહીંયા આગળ ક્રિએટ કરીશું। હવે આમાં ઘણા બધા નામ છે, જરૂર ન હોય તો એને થોડાક અહીંથી ડિલીટ પણ કરી દઈશું। અહીં કસ્ટમાઇઝ ઉપર જઈશું, કસ્ટમાઇઝ ઉપર જઈને દાખલા તરીકે જેની જરૂર ન હોય એ અહીંથી હું દૂર કરી દઉં છું। હોમ ફોનની પણ જરૂર નથી, ડિલીટ કરી દઈએ। દાખલા તરીકે સમજી લો કે અહીંયા ઝીપ કોડને મારે ઉપર લઈ જવો છે તો અહીંથી અપ કરીશું અને ઓકે કરી દઈશું। મિત્રો, હવે આપણે એન્ટ્રી ચાલુ કરીશું। સૌ પ્રથમ આપણે જેને મોકલવાનો હોય મિસ્ટર એનું ફર્સ્ટ નેમ લખીશું, લાસ્ટ નેમ લખીશું, કંપની નામ લખી દઈએ, જે વિસ્તારમાં આવેલું એનું સરનામું લખી દઈએ, સિટીનું નામ લખી દઈએ, અહીંયા આગળ ઝીપ કોડની અંદર આપણે પિનકોડ લખીશું, સ્ટેટ લખી દઈએ અને કન્ટ્રી। મિત્રો, હવે અહીંયા આગળ કમ્પ્લીટ માહિતી ભરાઈ ગઈ છે અને અહીંયા ન્યૂ એન્ટ્રી કરીએ, બીજું નામ લખીએ, પહેલાંના જેમના જેમ બધી પ્રોસેસ કરવાની છે। બીજા જ મિત્રની પણ બધી માહિતી ભરાવી ગઈ છે, ફરી ન્યૂ એન્ટ્રી કરીએ। મિત્રો, આ ત્રીજી એન્ટ્રી પણ થઈ ગઈ છે અને ન્યૂ એન્ટ્રી કરી દઈએ। કુલ અહીંયા આગળ આપણે પાંચ બનાવવાના છે। મિત્રો, ચોથી એન્ટ્રી પણ થઈ ગઈ છે, લાસ્ટ એન્ટ્રી કરી દઈએ। મિત્રો, અહીંયા આગળ પાંચ એન્ટ્રી તૈયાર થઈ ગઈ છે। હવે એને આપણે ક્લોઝ કરી દઈએ એટલે સેવનો ઓપ્શન આવશે। હવે આ ફાઇલને આપણે સેવ કરી દઈએ, આપણા નંબરનું ફોલ્ડર હોય એમાં સેવ કરી દઈએ, દાખલા તરીકે આ નંબરનું ફોલ્ડર છે મારું, સેવ કરી દઉં છું। મિત્રો, હવે અહીંયા આગળ આપણે એડ્રેસ બુક લાવવાની છે, પણ એના પહેલાં થોડું સમજી લઈએ। આપણે અહીંયા મિડલની અંદર એડ્રેસ બુક લાવી છે, વચ્ચેના ભાગમાં અહીંયા નામ આવવું જોઈએ બધાનું, બરાબર। અહીંયા આગળ જે મોકલનાર છે એનું નામ નીચેના ભાગમાં આવી જાય, અહીંયા આગળ આવી જાય, તો એના માટે આપણે ટેક્સ્ટ બોક્સ લઈ લઈએ, ઇન્સર્ટમાં જઈએ, ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરીએ એટલે આવું બોક્સ આવી જશે। અહીંયા બહારના ભાગની અંદર આપણે ક્લિક કરી દઈએ, એ બોક્સને ઉપર ખેંચી લઈએ આમ। હવે અહીંયા આગળ એક્ઝેક્ટ મિડલની અંદર બોક્સ આવી જાય છે,
થોડી એની સાઈઝ વધારી દઈએ. હવે અહીંયા આગળ મિત્રો બોર્ડર છે, એ બોર્ડરને આપણે દૂર કરવી છે. તો ડબલ ક્લિક કરતાં એક નવો જ બોક્સ ખોલશે, એના ઉપર અહીંયા આગળ જઈ અને નો લાઇન કરી દઈએ એટલે ઓકે થઈ જશે. હવે અહીંયા આગળ વચ્ચેના ભાગની અંદર આપણે એડ્રેસ બુક જે અહીંયા આગળ છે, એડ્રેસ બુક એના ઉપર ક્લિક કરીશું અને પછી અહીંયા આગળ ઓકે કરી દઈએ. હવે આ એડ્રેસ બુક સિલેક્ટ કરી છે એના સેન્ટરમાં લાવી દઈએ એટલે બધા નામ વ્યવસ્થિત દેખાય, થોડી લાગે તો આ સાઈડમાં વધારી દઈએ. હવે મિત્રો આ પરબડીઓ કેવા પ્રકારનું દેખાશે એ જોવા માટે અહીંયા આગળ ઉતરવા જે ઉપરનું મેનુ છે ત્યાં આગળ મેલ મર્જ અને ન્યૂ ડોક્યુમેન્ટ એના ઉપર ક્લિક કરીશું અને ઓકે કરી દઈએ. તો તમને આવા પ્રકારના પરબડીયા દેખાશે. જુઓ આ જેને મોકલવાનો હોય, આ મોકલનારું નામ, આ બીજું પરબડિયું, આ ત્રીજું પરબડિયું, આ ચોથું પરબડિયું, આ પાંચમું પરબડિયું, આ રીતે મિત્રો આપણે બનાવી શકીએ છીએ. આ ફાઇલને સેવ કરવી હોય તો સેવ કરી શકીએ. અહીંયા અત્યારે આપણે નોંધ કરીએ છીએ, હજી આગળની પ્રોસેસમાં જઈએ. હવે નેક્સ્ટ પ્રિવ્યુ ઇમેલ ઓપ્સ, બરાબર, હજી નેક્સ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. મિત્રો અત્યારે એક જ પરબડીઓ દેખાડે છે અહીંયા આગળ. નેક્સ્ટ જઈએ છઠ્ઠા સ્ટેપમાં. હવે મિત્રો અહીંથી તમે પ્રિન્ટ કરી શકો છો. પ્રિન્ટ કરતાં પહેલાં ફરી આગળની જે પ્રોસેસ આગળ કરી હતી એની એ જોઈ લઈએ, ઓલ કરી દઈએ. મિત્રો તમને બધા જ પ્રકારના આ રીતે તમે એ પરબડીયા બતાવશે. મિત્રો હવે તમે આની પ્રિન્ટ કરી શકો છો. મિત્રો આને સેવ કરવો હોય તો તમે સેવ પણ કરી શકો છો. અહીંયા આગળ ફાઇલ મેનુમાં જઈશું, સેવ એજ, એને આપણા નામના ફોલ્ડરમાં ડેસ્કટોપ ઉપર પડેલું છે એના અંદર મૂકીશું અને નામ લખી દઈશું ઇન્વેલોપ્સ, બરાબર. આ રીતે મિત્રો આપણે પરબડીયા તૈયાર કરી શકીએ છીએ. મિત્રો આપને જો આ વિડીયો ગમ્યો હોય અથવા આવા જ પ્રકારના બીજા પણ વિડીયા આપ મેળવવા માગતા હો તો આપના વોટ્સઅપ નંબરથી 9898-367-368 પર એજ્યુસફર લખીને જો આપ મોકલશો તો આપને અમે નવા નવા અપડેટ મોકલતા રહીશું. મિત્રો આપ અમારી યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો.